કેમ છો વિદ્યાર્થી મિત્રો? સુરેખ સહસંબંધમાં આપણે સૂત્રો રિગાર્ડિંગ દાખલાઓ ગણી રહ્યા છીએ. તો આજે આપણે ત્રીજી રીત જે છે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત તેની ચર્ચા કરીશું. સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીતનો જે દાખલો તમારે આવે છે તેમાં અમુકવાર ક્રમ આપી દીધેલા હોય છે અવલોકનોને, અમુકવાર અવલોકનોને આપણે ક્રમ આપવાના હોય છે, અને અમુક સમયે અવલોકનો પુનરાવર્તિત થતા હોય છે. આપણે આજે જ્યારે અવલોકનો પુનરાવર્તિત ન થતા હોય ત્યારે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો તે જોઈશું. આર બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન એન એન સ્ક્વેર માઇનસ 1, જ્યાં ડી બરાબર છે આરએક્સ માઇનસ આર વાય. હવે આરએક્સ શું છે? તો આરએક્સ બરાબર જે ચલ એક્સ છે જેને આપણે ક્રમાંક આપ્યો હશે તે, અને આર વાય બરાબર છે ચલ વાયનો ક્રમાંક. હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરતો એક દાખલો જોઈશું. સ્વાધ્યાય 2.3 એક્ઝામ્પલ નંબર 1. બે બજાર વિશ્લેષકો છેલ્લા કેટલાક સમયમાં કરેલા વિકાસને આધારે 6 કંપનીઓને નીચે મુજબ ક્રમ આપે છે. અહીંયા આપણને શબ્દ બરાબર જો ક્રમ આપે છે એટલે કે આપણને ક્રમ આપી દીધેલો છે. કંપની એ, બી, સી, ડી, ઈ, એફ, અને વિશ્લેષક 1 દ્વારા આપેલો ક્રમ, વિશ્લેષક 2 દ્વારા આપેલો ક્રમ. તો વિશ્લેષક 1 દ્વારા જે આપેલો ક્રમ છે જનરલી આપણે તેને આરએક્સ કહીશું, કારણ કે આપણે પહેલી કોલમને એક્સ કહેતા જોઈએ છીએ. વિશ્લેષક 2 દ્વારા આપેલો ક્રમ છે તેને આપણે આર વાય કહીશું. અહીંયા શબ્દ વાપરી દીધો છે ક્રમ. જ્યારે ક્રમ આપેલો હોય ત્યારે આપણે ક્રમ આપવાની જરૂર રહેતી નથી. તો હવે આપણે સૂત્ર જે છે એ કહ્યું છે આર બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન એન એન સ્ક્વેર માઇનસ 1. આ આપણું સૂત્ર છે. તો આપણે અહીંયા જરૂર શેની પડવાની છે? ડીની. તો આપણે હવે ડી શોધીશું. ડી બરાબર આર એક્સ માઇનસ આર વાય બરાબર છે. આર એક્સ આપણા 5 છે, આર વાય 6. પહેલું જોવા જઈએ તો 5 - 6 એટલે માઇનસ 1, 2 - 4 માઇનસ 2, 1 - 3 અગેન માઇનસ 2, 4 - 2 બે, 3 - 1 બે, અને 6 - 5 1 બરાબર છે. આપણે થિયરીમાં ચર્ચા કરી હતી કે સિગ્મા ડી જ્યારે આપણે આર એક્સ માઇનસ આર વાય કરીશું તો સિગ્મા ડી એ ઓલવેઝ શું આવે છે? 0 આવે છે. અહીંયા પણ તમે જોશો તો 2, 2, 4, 1, 5 પોઝિટિવ, 2, 2, 4, 1, 5 નેગેટિવ, એટલે 5 - 5 એટલે સિગ્મા ડી આપણો અહીંયા 0 થઈ ગયો છે. હવે આપણે જોઈએ છીએ ડી સ્ક્વેર. ડીની જો કલમ આપણને મળી છે તેનો વર્ગ કરીશું. -1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4, અને 1 નો 1. સિગ્મા ડી સ્ક્વેર, ડીની જે કોલમ છે ડી સ્ક્વેરની, તેનો સરવાળો કરતાં આપણે જોઈ શકીએ છીએ સરવાળો આવે છે 18. જે જરૂરી કિંમતો હતી તે આપણને મળી ગઈ છે, તે કિંમતો આપણે સૂત્રમાં મૂકી દઈએ. સૂત્ર બરાબર જોજો. 1 - 1 ને આ બધી જ પ્રોસિજર પતે નહીં ત્યાં સુધી આપણે અડવાનું નથી, એટલે 1 એક બાજુ જ રાખીશું. 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર આપણા આવ્યા છે 18 ભાગ્યા એન બરાબર આપણે જોઈશું તો 6 આપણને આપેલી જ છે, 1, 2, 3, 4, 5 અને 6. તો એન બરાબર છે 6, 6 નો વર્ગ - 1. સાદું રૂપ આપી દઈશું, 1 - 18 × 6 = 108 ભાગ્યા 6. 6 નો વર્ગ થશે 36, 36 - 1 બરાબર 1 - 108 ભાગ્યા 6 × 36 - 1 = 35 બરાબર 1 - 108 ભાગ્યા 6 × 35 = 210 બરાબર 1 - 108 / 210 એટલે 0.51. એકમાંથી હવે 0.51 ને આપણે બાદ કરીશું,
आर बराबर आपने मळशे 0.49 बराबर। तेथी आपने कही शकीए के विश्लेषकोना मूल्यांकन वच्चेनो क्रमांक सहसंबंधांक केटलो छे 0.49। अहीं पण आपणे सहसंबंधांक छे एकमथी मुक्त माप छे एटले कोई पण एकम आपणे अहीं लखवानो नथी। अहीं आपणे क्रम आपेला हता। हवे आपणे एक दाखलो जोईशुं जेमां क्रम आपणे आपवाना छे एटले के क्रम आपेला नहीं होय। હવે આપણે સ્વાધ્યાય 2.3નો ત્રીજો દાખલો જોઈએ છીએ। એક રાજ્યની ટાઉન પ્લાનિંગ સમિતિએ કરેલા સર્વે પરથી નીચે મુજબ માહિતી મળે છે। અહીં આપણને શહેર આપ્યા છે એ બી સી ડી ઈ, વસ્તી આપી છે અને વધારાનો દર દર હજારે આપણને આપેલું છે। વસ્તીને આપણે એક્સ કહીએ, વધારાનો જે દર છે તેને આપણે વાય કહીએ છીએ। અહીં આપણને ક્રમ આપેલા નથી। દાખલો આપણે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધથી ગણવાનો છે। ક્રમ આપેલા નથી તો આપણે પહેલાં એક્સને ક્રમ આપીશું તો જેને આર એક્સ આપણે કહીશું અને જ્યારે વાયને ક્રમ આપીશું ત્યારે આર વાય કહીશું। ક્રમ આપવા માટે આપણે કોઈ પણ રીતે એટલે કે કાં સૌથી મોટું અવલોકન હોય તેને ક્રમ આપીશું અથવા જે સૌથી નાનું અવલોકન હોય તેને પ્રથમ ક્રમ આપીશું। અહીંયા આપણે જે સૌથી મોટું અવલોકન છે તેને એક ક્રમ એક નંબર આપીશું। તો 57 અહીંયા આપણે જોઈએ છીએ આર એક્સની કોલમમાં, તો સૌથી હાઈએસ્ટ વેલ્યુ શું છે? 57, તો આપણે તેને એક નંબર આપીએ છીએ। ત્યારબાદ જોતા 45, જેને 2 આપીશું। પછી જોવા જઈએ છીએ તો 14 અને 18માં 18 મોટા છે તેથી એને 3, 14 ને 4 અને છેલ્લે સૌથી નાના છે 8 એટલે એને 5 ક્રમ આપીએ છીએ। હવે આર વાયમાં જોઈએ છીએ, આર વાયમાં હાઈએસ્ટ વેલ્યુ કેટલી છે? 20, તો તેને એક ક્રમ આપીએ છીએ। ત્યારબાદ 15, તો 2, ત્યારબાદ 13 છે તો તેને આપણે 3 આપીશું, 10 છે એને 4 આપીશું અને 5 છે તેને આપણે 5 ક્રમ આપ્યો છે। હવે આપણે ડી શોધવાનો છે। ડી બરાબર આર એક્સ માઇનસ આર વાય, આ કોલમમાંથી આ કોલમને આપણે બાદ કરવાની છે। 1 - 3 તો -2, 2 - 1 - 1, 4 - 4 - 0, 3 - 2 - 1, 5 - 5 - 0। સિગ્મા ડી એ આપણે જોઈશું તો સિગ્મા ડી બરાબર 1 + 1 - 2 અને -2 એટલે સિગ્મા ડી બરાબર 0। હવે આપણે કોલમ બનાવીશું ડી સ્ક્વેરની, એટલે આ કોલમનો વર્ગ 2 નો વર્ગ 4, 1 નો 1, 0 1 0, સિગ્મા ડી સ્ક્વેર બરાબર આપણને મળે છે 6 બરાબર। હવે સૂત્રમાં આપણે કિંમતો મૂકી દઈએ। આર બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n² - 1 બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર આવ્યા છે 6 ભાગ્યા n બરાબર છે 1, 2, 3, 4 અને 5, તો 5 - 5² - 1 1 - 6 × 6 = 36 ભાગ્યા 5 - 5² - 25 - 1 બરાબર 1 - 36 / 5 × 25 માંથી 1 ગયા તો 24 બરાબર 1 - 36 / 24 × 5 એટલે 120 બરાબર 1 - 36 / 120 એટલે 0.3 માટે આર બરાબર આપણને મળશે 1 - 0.3 એટલે 0.7 અથવા 0.70 બરાબર। તેથી વસ્તી અને વસ્તી વધારાના દર વચ્ચેનો ક્રમાંક સહસંબંધક આપણને કેટલો મળે છે? 0.7। અહીંયા આપણે જોયું કે ક્રમ આપેલા નહોતા તો આપણે ક્રમ આપ્યા છે બરાબર। ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, તમે ક્રમ કાં સૌથી મોટી કિંમત હોય તેને એક આપીશું અથવા
સૌથી નાની કિંમત હોય તેને એક આપીશું એક નંબર, પરંતુ જે પ્રમાણેની રીત તમે લો તે RX અને RY બંનેમાં સરખું જ લેવાનું, એટલે કે મોટી કિંમતને જો એક RX આપ્યો હોય તો RYમાં પણ જે સૌથી મોટી વેલ્યુ હોય તેને જ આપણે એક નંબર આપીશું, અને જો RXમાં સૌથી નાની વેલ્યુને તમે એક નંબર આપો છો ક્રમ, તો RYમાં પણ સૌથી નાની વેલ્યુને જ આપણે એક નંબર આપીશું. આપણે R બરાબર 1 - 6σd² n અપોન n n સ્ક્વેર માઇનસ 1 આ સૂત્ર ક્યારે ઉપયોગી થયું? જ્યારે અવલોકનો x અને y ના પુનરાવર્તન એટલે કે રિપીટ ન થતા હોય ત્યારે. આ આપણે જોયું. આ રીતના જે દાખલા તમારે હવે જાતે ગણવાના છે તે છે સ્વાધ્યાય 2.3 નો એક્ઝામ્પલ નંબર 2 અને 4. સ્વાધ્યાયમાં વિભાગ ઈના એક્ઝામ્પલ નંબર 3, 4, 5 અને 6 અને સ્વાધ્યાયમાં જ વિભાગ એફનો એક્ઝામ્પલ નંબર 8. આ દાખલા તમારે જાતે ગણવાના છે, આ જ સૂત્રનો ઉપયોગ કરીને આપણે ગણવાના છે, અને જો તમારે જવાબ ન આવે તો તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે, તો એ દાખલાઓની વિશેની સમજ હું આપને જરૂર આપીશ. ઓકે, ટિલ ધેન ગુડ બાય.